આજરોજ કેશોદમાં ગઈ રાત્રિના બનેલ શબદ ચોક ખાતે હરિસિદ્ધિમાં પણ આવારા તત્વો દ્વારા તોડફોડના કારણે કેશોદમાં તમામ વેપારી સંગઠનો દ્વારા ગામ સજ્જડ બંધ પાડવામાં આવેલ છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં પૂછવામાં આવતા કેશોદ પોલીસ પીએસઓ દ્વારા જણાવેલ કે ગાડી પેટ્રોલિંગમાં છે, પરંતુ ત્રણેય ગાડી કેશોદ પોલીસ સ્ટેશનમાં જ જોવા મળી હતી. આ બાબતે કેશોદ વેપારી મંડળનો પોલીસ તરફનો રોષ જોવા મળ્યો હતો અને રણછોડરાય મંદિર ખાતે વેપારી મંડળ એકઠું થઈ નક્કી કરી પોલીસ અધિકારી શ્રીને આવેદન આપવામાં આવ્યું છે. આજરોજ કેશોદ બંધનું એલાન આપવામાં આવ્યું છે, કારણ કે ગઈ રાતના સરહદ ચોકના ધમધમતા વિસ્તારમાં અક્ષય દીપાનવાળા ભાઈના ઉપર જે ગુનો હુમલો થયેલો અને દુકાનમાં જે તોડફોડ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ છે, એના વિરોધમાં આજે કેશોદ બંધનું એલાન આપવામાં આવે છે. આવા બનાવો અવારનવાર બને છે. અવારનવાર રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ એવા નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આ માટે આજે બંધનું એલાન આપી અમે અમારો વિરોધ દર્શાવ્યો. અમિત રમેશભાઈ બોરિયા, હર્ષદીપ પાન મારી દુકાન છે અને રાતના આવીને સેબાજ 10:30 વાગે આવીને માથાકૂટ કરી ગયો છે અને અવારનવાર આવી રીતના બનાવ બહીને રાખે છે. બીજી ફેરી બહીનો છે બનાવ વેપારી એસોસિએશને ટેકો જાહેર કર્યો છે મને. જગદીશ યાદવનો રિપોર્ટ, કેશોદ.